હાર્ટમાં થોડું બળતરા જેવું લાગે છે, ચલને યાર એન્જિયોગ્રાફી કરાવડાવી દઈએ. મારા કલીગ જે મારી જોડે કામ કરતો હતો એ એમને જેને હાર્ટ એટેક આવ્યો, નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો, ચલને યાર એન્જિયોગ્રાફી કરાવડાવી દઈએ. આટલા બધા રિલેટિવ્સમાં આપણે હાર્ટ એટેક આવે છે, ચલને યાર એન્જિયોગ્રાફી કરાવડાવી દઈએ. શું કરવા ખાલી ખોટું રિસ્ક લેવું, ચલને યાર એન્જિયોગ્રાફી કરાવી દઈએ. સાંભળતા જશો તમે અત્યારે લોકોમાં અત્યારે હાર્ટ એટેકના જેમ કિસ્સા વધ્યા છે એમ હાર્ટ એટેકનો દર્દ બી વધી રહેલો છે. અને એ ડરના કારણે પોતાની જાતને સેફ રાખવા માટે બીજું કશું નહીં પણ ચલને યાર એન્જિયોગ્રાફી કરાવડાવી દઈએ એનો એક ટ્રેન્ડ ઉપડેલો છે. શું તમને ખબર છે કે અનનેસેસરી એન્જિયોગ્રાફી એ તમારા હાર્ટને ડેમેજ કરે છે. એન્જિયોગ્રાફી કોઈ બી ડૉક્ટર દ્વારા ક્યારે બી એક પ્રાઇમરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ દ્વારા અપ્રૂવડ જ નથી, પણ અનફોર્ચ્યુનેટલી લોકો એટલા ડરેલા છે અને ના સાચું ગાઈડન્સ મળવાના લીધે ફટાફટ જઈને ચલો એન્જિયોગ્રાફી કરાવડાવી દઈએ, 10-12 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે, એનાથી વધુ શું નુકસાન છે. પણ એના રહેલા નુકસાનને લોકો સમજી જ નથી શકતા. જ્યારે બી એન્જિયોગ્રાફી કરવામાં આવે છે ત્યારે તમારી હાર્ટની નળીની અંદરથી તમારે એક તાર નાખવામાં આવે છે. એ તાર તમારા હાર્ટ સુધી જાય છે, એ હાર્ટમાં જઈને ત્યાંથી ડાઈ ઇન્સર્ટ કરે છે. જ્યારથી તમે કંઈ બી વસ્તુ શરીરની અંદર નાખો એટલે એ જે પતલી નસની અંદરથી તાર જતો હોય તો એ તારથી તમારી એ નસની વોલને ડેમેજ થવાની શક્યતા હોય છે. એના સિવાય બી વધુ જ્યારે બી તમને એ ડાઈ નાખે છે એ ડાઈ તમારા શરીરની કિડનીને બી અસર કરી શકે છે. દર 20-15 થી 20 પેશન્ટની અંદર એક પેશન્ટમાં જ્યારે એન્જિયોગ્રાફી થાય છે ત્યારે એ થોડું કિડનીને ડેમેજ કરે છે. અને જેટલી વખત એન્જિયોગ્રાફી થાય એટલી વખતનું એ કિડનીનું ડેમેજ વધી જતું હોય છે. બટ અનફોર્ચ્યુનેટલી આ અવેરનેસ ન હોવાના કારણે લોકો વારંવાર એન્જિયોગ્રાફી કરાવે છે અને કોઈ એમને એ રીતનું ગાઈડન્સ આપવા વાળું નથી. એન્જિયોગ્રાફી અનનેસેસરી કરાવવી એ એક મેડિકલ ક્રાઇમ છે. તમે કઈ રીતે એન્જિયોગ્રાફી કરાવી શકો? તમને ખબર છે કે એસિડિટીનું છે, તમને ખબર છે કે ઇસીજી ઇકો ટીએમટી નોર્મલ છે, તો પછી શું કરવા એન્જિયોગ્રાફી કરાવવું જોઈએ? રૂટીનલી પેશન્ટો બી બીકના મારે શું કરવા એન્જિયોગ્રાફીમાં જવું પડે? તમારે એક વખત પ્રાઇમરી ડૉક્ટર કન્સલ્ટેશનની સલાહ લઈને કાર્ડિયોગ્રામ ઇકો ટીએમટી વધુમાં વધુ સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર આ ચાર વસ્તુ કરાયા પછી જરૂર લાગે તો જ એન્જિયોગ્રાફીમાં જવું જોઈએ. અને એન્જિયોગ્રાફીમાં બી બે રીતની એન્જિયોગ્રાફી થતી હોય છે, કન્વેન્શનલ એન્જિયોગ્રાફી અને સિટી કોરોનરી એન્જિયોગ્રાફી. કન્વેન્શનલ એન્જિયોગ્રાફીની અંદર છેક સુધી તાર નાખવામાં આવે છે, જ્યારે સિટી કોરોનરી એન્જિયોગ્રાફીની અંદર છેક અહીંથી ખાલી ડાઈ નાખવામાં આવે છે. એટલે દરેકના ઇન્ડિકેશન અલગ અલગ છે. જે આપણો કન્સેપ્ટ મગજમાં અત્યારે ચાલે છે કે ચલને યાર એન્જિયોગ્રાફી કરાવડાવી દઈએ, તો એના લીધે અનનેસેસરીલી તમે તમારા બોડીની જોડે છેડા કરી રહ્યા છો અને ડેમેજ કરી રહ્યા છો. ઇન્સ્યોરન્સ કંપનીમાં મળી જાય છે, સસ્તું છે, મને કંઈક રિસ્ક નથી લેવું, એ બધા કારણોના કારણે ક્યારેય એન્જિયોગ્રાફી ના થઈ શકે. એ એન્જિયોગ્રાફી જે રીતે કોરોનામાં અનનેસેસરી દવાઓના લીધે તમારા શરીરને હજુ ડેમેજ કરી રહી છે, એ જ રીતે એ એન્જિયોગ્રાફી આજથી 2-5 વર્ષ પછી તમારા શરીરની અંદર હાર્ટ એટેક લાવી શકે છે. એટલા માટે જ પ્રોપર ડૉક્ટર ગાઈડન્સ પછી જ જ્યારે બી કોઈ બી ઇન્વેઝિવ પ્રોસીજર હોય તો ગાઈડન્સ પછી જ એ કરાવવું જોઈએ. ક્યાંય બી ડાઉટ લાગતું હોય તો તમે સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો. બટ અનફોર્ચ્યુનેટલી લોકોમાં એક બીકના લીધે ઇવન ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લોકો એન્જિયોગ્રાફી કરાવડાવી દે છે, ચાલો કંઈ રિસ્ક નથી લેવું એન્જિયોગ્રાફી કરાવડાવી દે છે, તો એ સદંતર ખોટું છે. માટે જ કંઈ બી પ્રોસીજર કરતાં પહેલાં પ્રોપર ડૉક્ટર ગાઈડન્સ લો અને પછી આગળની સ્ટેપ લો. થેન્ક યુ.